કારેલીબાગ વિસ્તારમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવતા કારેલીબાગ પોલીસે બે આરોપીઓની ગણતરીના સમયમાં ધરપકડ કરી હતી. શહેરના છાણી વિસ્તારમાં રહેતી યુવતી તેના પરિચિત યોગેશ નામના મિત્ર સાથે જૈન મંદિર ખાતે રવિવારે રાત્રિના સમયે ટિફિન આપવા માટે આવી હતી. દરમિયાન યોગેશ જ્યુસ પીવડાવવા માટે દુકાને લઈ ગયો હતો અને તેના જ્યુસમાં કોઈ કેફી પદાર્થ નાખીને પીવડાવી દીધો હતો, જેના કારણે યુવતી અર્ધબેભાન અવસ્થામાં આવી ગઈ હતી. તે દરમિયાન યોગેશે તેના કોઈ મિત્રને બોલાવીને મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ નરાધમો મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં સ્થળ ઉપર છોડીને જતા રહ્યા હતા. દરમિયાન મહિલા ભાનમાં આવી હતી અને ત્યારે તેના શરીર ઉપર કપડાં ન હતા. તેણીને શારીરિક ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક બેને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતે યોગેશભાઈ નામના શખ્સે તેની સાથે પોતાના એક કોમન મિત્ર દ્વારા તેના સંપર્કમાં આવેલ અને મિત્રતા થયેલ દરમિયાન યોગેશભાઈના ઘરે પોતે ટિફિન દેવા ગયેલ તે દરમિયાન એક જ્યુસમાં કોઈ કેફી પીણું ભેળવી અને પોતાને પાઈ દીધેલું અને બાદ યોગેશભાઈ અને તેના મિત્રએ તેની સાથે દુષ્કૃત્ય કરેલા હોવાની ફરિયાદ આપેલ છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આ ટેકનિકલ હોઈ શકે. અત્યારે હાલ તપાસ શરૂ છે. પોલીસ તમામ તપાસમાં તમામ પાસાઓ તપાસશે. અમે હાલ રેકોર્ડ એકત્રિત કરી રહ્યા છે અને પીઆઈ સાહેબને પણ સૂચના અપાવેલી છે કે આ બાબતે જે કાંઈ રેકોર્ડ ઉપલબ્ધ થાય તે બાબતે કાર્યવાહી કરવામાં આવશે. ના, એક મિત્રતાના નાતે તેના મિત્રને ટિફિન દેવા જવા માટે જણાવેલું અને પોતે ટિફિન દેવા સ્વૈચ્છિક ગયા હતા. કારેલીબાગના પાણી ટાંકી બાજુના વિસ્તારમાં છે. સાહેબ, જેમની પર આરોપ છે, જે આરોપીઓ હાલ વિશેષ વિગત નથી મળતી, પણ એક સિનિયર સિટીઝન છે તેવું જાણવા મળે છે. જે કાંઈ મતલબ સીસીટીવી ફૂટેજ છે કે પછી જે કાંઈ પંચનામાને વ્યક્તિ જે કાંઈ મુદ્દામાલ કબજે કરવાનો છે, મહિલાની મેડિકલ તપાસણી છે, આ બધું તમામ બાબતોની તપાસ કરવામાં આવશે. ફરિયાદીએ જે આરોપ મૂક્યા છે એ આરોપો ખોટા સાબિત થશે તો ફરિયાદી સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. તપાસમાં શું ખુલે છે એની ઉપર આખું પ્રસ્થાપિત કરવામાં આવશે. જે બાજુ જે સત્ય હશે તે બાબતની તપાસ પોલીસ કરશે. આરોપીઓનો ભૂતકાળ કંઈ ના, હાલ કોઈ ભૂતકાળ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.